બહારનું જનતા પહેલા હવે 100 વાર વિચારશે, કારણ કે એક બાદ એક અનેક જે ખાદ્ય પદાર્થો છે તેમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે આ તરફ ભરૂચમાં શાકમાંથી માખી નીકળી હતી. નોવેલ હોટલમાં કાજુ પનીરના શાકમાંથી માખી નીકળી. ગ્રાહકને જાણ થતા જ ગ્રાહકે હોટલ સંચાલકને આ અંગે જણાવ્યું હતું. ત્યારે ગ્રાહકે જાણ કરતા હોટલ સંચાલકે તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તો પનીરની જે સબ્જી હતી તેમાંથી માખી નીકળતા જે ગ્રાહક હતો તેઓએ હોટલ સંચાલકને આ અંગે જાણ કરી, પરંતુ હોટલ સંચાલક દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તો ભરૂચમાંથી આ ઘટના સામે આવે છે કે જ્યાં શાકમાંથી માખી નીકળી છે, એક બાદ એક અલગ અલગ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તે જ દરમિયાન ભરૂચમાંથી પણ એક આવી જ ઘટના સામે આવી. સંવાદદાતા યોગેશ પરીખ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી યોગેશ, તો ગ્રાહકને આ સમગ્ર ઘટનાની જાણ ગ્રાહકે હોટલ સંચાલકને કરતા હોટલ સંચાલકનું ગેરવર્તન પણ સામે આવે છે, શું વધારે માહિતી? બિલકુલ, જે નોવસ હોટલ છે હાઈવે પર આવેલી છે, તેમાં શાકમાંથી માખી નીકળતા જયારે ગ્રાહકે હોટલના સંચાલકનો સંપર્ક કર્યો તો એમને જીબાજોડી કરી હતી અને સમગ્ર બાબતે જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ પણ ચાલુ કરી છે. જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર.